धोरण नौ विषय विज्ञान प्रकरण नंबर त्रण छे परमाणु अने अणुओ। एमां आपणे पहोंचेला हता तत्वना अणुओ। एमां जोईए कोई पण तत्वना अणुओ एक ज प्रकारना परमाणुओ द्वारा बने छे, जेम के आर्गोन हीलियम वगैरे जेवा अनेक तत्वोना अणु एक ज तत्वना एक ज परमाणु द्वारा तैयार थाय छे। आर्गोन हीलियम ए जे तत्वो छे ई तत्वोनो अणु छे, एक ज तत्वनो परमाणु, एक सरखा ज तत्व धरावे ने एवा परमाणुमांथी ए बधा बने छे बराबर। परंतु मोटा भागना अधातु तत्वोमां आवुं बनतुं नथी। उदाहरण तरीके ऑक्सिजननो एक अणु ऑक्सिजनना बे परमाणुओथी बनेलो छे, तेथी ते द्विपरिमाणीय अणु ओटू तरीके ओळखाय छे बराबर। जो आ बेना बदले त्रण ऑक्सिजन परमाणुओ संयोजाय तो ओझोन एटले के O3 मळे छे। કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણિકતા કહે છે। હવે આ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે કે કોઈપણ તત્વનો અણુ છે ને એ એક જ પ્રકારના પરમાણુઓથી બને છે બરાબર। એમાં આર્ગોન હિલિયમ એવા તત્વ કીધા છે કે જે એક જ પ્રકારના પરમાણુમાંથી બનેલું છે બરાબર। પરંતુ બધામાં આવું નથી હોતું, અધાતુ તત્વોમાં આવું તત્વનું બનતું નથી। તમને લોકોને એક્ઝામ્પલ આપ્યું છે કે ઓક્સિજનનો એક અણુ અને બીજા બે અણુ પરમાણુ, ઓક્સિજનનું એક અણુ છે ને એ બે પરમાણુઓથી બને છે એટલા માટે એનું ઓટું દર્શાવવામાં આવે, એના બદલે જો ત્રણ પરમાણુ હોય તો O3 એટલે કે એને ઓઝોન વડે દર્શાવવામાં આવે છે। આ ઉપરથી શું કહી શકાય તો કે કોઈ પણ અણુના બંધારણમાં રહેલી જે પરમાણુની સંખ્યા છે ને તેને અણુની પરમાણીયકતા કહેવામાં આવે છે। કોઈ અણુ બનેલો છે એમાં પરમાણુની સંખ્યા તો હશે જ, આ જે પરમાણુની સંખ્યા છે ને પરમાણીયકતા કહેવાય છે। ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી, તેમાં વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે। હવે કેટલાક તત્વોની પરમાણીયકતા તમને લોકોને આપેલી છે, અધાતુ તત્વ અને ધાતુ તત્વ એ બંનેનું આપેલું છે। સૌથી પહેલાં અધાતુમાં જોઈએ, અધાતુ તત્વમાં આર્ગોન છે જે એક પરમાણીય છે એટલે કે એમાં એક જ પરમાણુ આવેલો છે, હિલિયમ છે એ પણ એક પરમાણીય છે, ઓક્સિજન છે એ દ્વિપરિમાણીય એમાં છે ઓક્સિજનના બે પરમાણુઓ જોડાયેલા હોય છે, હાઇડ્રોજન છે એ પણ દ્વિપરિમાણીય છે, નાઇટ્રોજન છે એ પણ દ્વિપરિમાણીય છે, ક્લોરિન છે એ પણ દ્વિપરિમાણીય છે, ફોસ્ફરસ છે એ ચતુઓ પરમાણુઓ છે અને સલ્ફર છે એ બહુ પરમાણુઓ, ફોસ્ફરસ ચતુઓ એટલે ચાર પરમાણુઓ આવ્યું બરાબર, સલ્ફર એટલે બહુ પરમાણીય છે। એના પછી ધાતુ, ધાતુમાં છે સોડિયમ છે તો એ એક પરમાણીય છે, લોખંડ છે તો એ પણ એક પરમાણીય છે, એલ્યુમિનિયમ છે તો એ પણ એક પરમાણીય છે, એવી રીતે કોપર પણ એક પરમાણીય છે। આ હતી પરમાણીયતા। એના પછી જોઈએ સંયોજનના અણુઓ, જુદા જુદા તત્વના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનના અણુઓનું નિર્માણ કરે છે। જુદા જુદા તત્વના પરમાણુ એક સરખા નહીં બરાબર, જુદા જુદા તત્વના પરમાણુ નિશ્ચિત પ્રમાણમાં લેવાના, નિશ્ચિત પ્રમાણમાં લઉં છો પછી એ બેને ભેગા કરવાના એટલે કે એ જે સંયોજયને નવું જે અણુ બનાવે છે ને એનું નિર્માણ કરે છે બરાબર। તમને લોકોને આપેલું છે, આપણે આગળ એ જોયું હતું કે પાણી હોય, પાણીમાં H2O એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને સંયોજન હોય છે, એનો દળનો ગુણોત્તર કેટલો છે તો કે 1:8 છે બરાબર। આગળ આ પણ જોયું હતું, એમોનિયાનું પણ આપણે જોયું હતું, એમોનિયામાં કયા કયા તત્વો હોય તો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે, એનું પહેલું કેટલું હોય દળનું ગુણોત્તર એટલે કે કેટલા પ્રમાણમાં બંને લીધેલા હોય તો કે 14:3 પ્રમાણમાં હોય। એવી રીતે કાર્બન ડાયોક્સાઇડ છે તો કાર્બન અને ઓક્સિજન એ હોવાના છે તો એ 3:8 પ્રમાણે હોય છે। એના પછી તમને લોકોને પ્રવૃત્તિ આપેલી છે અને એના ઉપરથી આપણને ગુણોત્તર શોધવાનો છે જે નીચે મુજબ છે। તમને લોકોને તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન આપ્યું છે, દળથી ગુણોત્તર 1:8, જો પહેલાં પાણીનું બરાબર 1:8 છે, હાઇડ્રોજનનું 1 છે, ઓક્સિજનનું 8 છે, દળ પરમાણીય દળ U એટલે કે 1 છે અને આનું છે 16 છે બરાબર। હવે એના દળનો ગુણોત્તર આનું અને આનો ગુણોત્તર તો 1/1 કરો તો 1 આવશે, 8/16 કરો છો 1/2 આવશે, તો સરળતમ ગુણોત્તર એટલે કે આપણે ઉલટું અહીંયા 2 અને અહીંયા 1। આમ પાણી સાથે પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર 2:1 છે। ત્યારબાદ જોઈએ આયન એટલે શું,
ધાતુઓને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને આયનો કહેવામાં આવે છે. વીજભારિત ઘટકો એટલે ઉપર પ્લસ અથવા તો માઇનસ કંઈ પણ સંજ્ઞા, એટલે કંઈક વીજભાર ધરાવતા હોય છે, બરાબર. આ વીજભારિત જે ઘટકો હોય છે ને એને આયનો કહેવામાં આવે છે. આયન વીજભારિત કણ હોય છે, તે ધન વીજભારિત અથવા તો ઋણ વીજભારિત હોઈ શકે. આયન છે કોઈ પણ, બરાબર, એ વીજભારિત કંઈક કણ હોય છે. આ છે એ ધન વીજભારિત હોય અને ઋણ વીજભારિત. જો કોઈ પણ તત્વની ઉપર પ્લસ લખેલું હોય તો એ ધન વીજભારિત છે, માઇનસ લખેલું હોય તો એ કેવું છે, ઋણ વીજભારિત છે. હવે આ જે ઋણ વીજભારિત આયનને એનાયન કહે છે અને ધન વીજભારિત આયનને કેટાયન કહેવામાં આવે છે. જે ઋણ વીજભારિત હશે ને એની માથે માઇનસ લખેલું હશે, બરાબર, એ જે છે ને એનાયન કહેવામાં આવે, ને ધન વીજભારિત હશે એને કેટાયન કહેવામાં આવે. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ, જેમ કે NaCl, આપણને ખબર છે કે Na પ્લસ છે ને Cl માઇનસ છે, બરાબર. Na પ્લસ Cl માઇનસ એટલે જેને ઉપર પ્લસ છે એ કેવું છે, ધન છે, અને માઇનસ છે એ ઋણ છે. ઓકે, Na પ્લસ છે એને કહેવામાં આવે એનાયન, સોરી, કેટાયન, અને Cl માઇનસ છે એને કહેવામાં આવે છે એનાયન. એના પછી તમને કીધું છે કે આયન એક વીજભારિત પરમાણુ અથવા ચોખ્ખો વીજભાર ધરાવતા પરમાણુના સમૂહનો બનેલો હોય છે. એક વીજભારિત પરમાણુ અથવા તો ચોખ્ખો આખે આખો એનો સમૂહ હોય છે એનો બનેલો હોય છે. વીજભાર ધરાવતા પરમાણુઓના સમૂહ બહુપરમાણીય આયન તરીકે ઓળખાય છે. આ આયનને નિર્માણ પ્રકરણ 4માં આપણે આગળના પ્રકરણમાં એના વિશે અભ્યાસ કરવાના છે. કેટલાક આયનીય સંયોજનો આપણને આપેલા છે. કેલ્શિયમ છે, ઓક્સાઇડ છે, મેગ્નેશિયમ છે, સલ્ફાઇડ છે, સોડિયમ છે અને ક્લોરાઇડ. એમાં કેલ્શિયમમાં કેલ્શિયમ અને ઓક્સિજનનું છે 5:2, મેગ્નેશિયમ અને સલ્ફરનું છે 3:4, અને સોડિયમ અને છે ક્લોરિનનું એને છે 23:35.5. આ દળ છે અને એના ગુણોત્તર છે, બરાબર. એના પછી છે રાસાયણિક સૂત્ર કઈ રીતે લખવા, એ જોશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.